नमस्ते विद्यार्थी मित्रों, आपने चैप्टर 15 संभावना में स्वाध्याय के अंदर कोई एक मां प्रश्न नंबर 6 અહીંયા આપણે કોષ્ટક આપેલું છે વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. તો 0 થી 20 ગુણ મેળવ્યા હોય એવા 7 વિદ્યાર્થીઓ, 20 થી 30 ગુણ એવા 10 વિદ્યાર્થીઓ, 30 થી 40 એવા બીજા 10 વિદ્યાર્થીઓ, 40 થી 50 ગુણ મેળવ્યા હોય એવા 20 વિદ્યાર્થીઓ છે, અને જેમણે 50 થી 60 ગુણ મેળવ્યા એવા 20 વિદ્યાર્થીઓ, 60 થી 70% ગુણ મેળવ્યા હોય એવા 15 વિદ્યાર્થીઓ, અને 70% વધુ ગુણ મેળવ્યા હોય એવા 8 વિદ્યાર્થીઓ, અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે 90. હવે એમાં આપણે જે ઘટનાની સંભાવના લેવાની છે એમાં પહેલી સંભાવનામાં પહેલી ઘટના છે કે કોઈ એક વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની घटना કોઈ એક વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં એને આપણે ધારો કે ઘટના એ કોઈ એક વિદ્યાર્થીએ ઓછા ગુણ મેળવ્યો હોય તો કોષ્ટકમાં આપણે અહીંયા જોઈએ તો 0 થી 20 ગુણ મેળવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 7. પછી 20 થી 30 ગુણ, તો એ 20 થી વધુ ગુણ થઈ જાય, તો 20 સુધી ગુણ મેળવ્યા હોય એવા 7 વિદ્યાર્થીઓ. તો ઘટના ઉદ્ભવવા માટેના પરિણામો બીજી ઘટના છે કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યો, બરાબર, એને આપણે ઘટના બી કહીએ. ઘટના બી, કોઈ એક વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તો એવા કેટલા વિદ્યાર્થીઓ આવશે? પુસ્તકમાં જોવો, 60 જો અહીંયા 50 થી 60 સુધી 60 નો સમાવેશ અહીંયા થાય, 60 થી વધુ જો 60 થી 70 હોય એવા 15, અને 70 થી વધુ એવા 8, તો 70 થી વધુ ગુણ હોય એ 60 થી વધુ ગુણ વધુ જ થાય, તો 60 થી 70 વાળા 15 અને 70 થી વધુ બીજા 8, કુલ 23 વિદ્યાર્થીઓ થશે. કેટલા થશે? 23. જો અહીંયા 60 સુધી આવી તો 60 થી વધુ કેટલા? 15 ને 8 23. તો ઘટના ઉદ્ભવવા માટેના પરિણામો પરિણામો 23 છે. તો એ ઘટનાની સંભાવના P(m)n(23)કુલ પરિણામો છે. અહીંયા 23 પણ અવિભાજ્ય સંખ્યા, ભાગ પડે નહીં, છેદ ઉડશે નહીં, તો એ મળશે આપણને વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના. પ્રશ્ન નંબર 7, આકાશશાસ્ત્ર વિષય પરત્વેનો વિદ્યાર્થીઓનો અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, બરાબર. 200 વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે આ વિષય તમને ગમે કે ન ગમે, તો 200 વિદ્યાર્થીઓમાંથી ગમે
એવા 135 વિદ્યાર્થીઓ લેખી દીધું અને ન ગમે એવા 65 વિદ્યાર્થીઓ લેખી દીધું તો કુલ વિદ્યાર્થીઓ 200 એટલે અહીં કુલ પરિણામો બસ ઓકે બરાબર એમાં આંકડા શાસ્ત્ર ગમે અને ન ગમે એની સંભાવના શોધો તો પહેલા આપણે આંકડા શાસ્ત્ર ગમે એની સંભાવના શોધીએ એને આપણે આંકડા શાસ્ત્ર ગમે વિદ્યાર્થીને એને ઘટના એ કહી ધારો કે ઘટના એ વિદ્યાર્થીને આંકડા શાસ્ત્ર વિષય ગમે તો જો કોષ્ટકમાં આંકડા શાસ્ત્ર વિષય ગમે એવા કેટલા વિદ્યાર્થીઓ છે 135 તો એ થશે ઘટના ઉદ્ભવવા માટેના પરિણામો ઘટના ઉદ્ભવ માટેના પરિણામો 135 છે તો ચાલો એ ઘટનાની સંભાવના લઈએ આપણે પી ઓ કે બરાબર એમ છેદમાં એમ ઘટના ઉદ્ભવ માટેના પરિણામો 135 છેદમાં કુલ પરિણામો 200 ચાલો જો અહીંયા એકમનો 5 છે અને અહીંયા 0 એટલે 5 વડે ભાગ ચાલશે બરાબર તો 135 ને 5 વડે આપણે ભાગીએ 5 2 10 3 5 5 7 35 બરાબર 5 વડે ભાગીએ તો 27 ગુણ્યા 5 એવી રીતે 200 એટલે 40 ગુણ્યા 5 5 5 ઉડી જાય તો 27 ના છેદમાં 40 આ મળશે એ ઘટનાની સંભાવના હવે અહીંયા છેદ ઉગતો નથી જો 27 અને 40 ના છેદ ઉગે નહીં તો એ અપનામ સ્વરૂપે મળશે સંભાવના હવે આપણા શાસ્ત્ર ન ગમે એને ઘટના બી કહીએ ઘટના બી વિદ્યાર્થીને આંકડા શાસ્ત્ર વિષય ન ગમે તો કોષ્ટકમાં ન ગમે એવા કેટલા વિદ્યાર્થીઓ છે 65 તો ઘટના ઉદ્ભવવા માટેના પરિણામો 65 છે બરાબર એ ઘટનાની સંભાવના સંભાવના મળશે બરાબર એ જ રીતે પ્રશ્ન નંબર 11 માં જોઈએ તો ઘઉંના લોટની થેલી પર 5 કિલોગ્રામ વજન લખેલ હોય એવી 11 થેલી પસંદ કરી બરાબર એના અને એમાં ખરેખર કેટલો લોટ છે તે વજન કિલોગ્રામમાં નીચે આપે થેલી 5 કિલોગ્રામની હતી પણ એમાં વજન તો 11 થેલીમાં એક થેલીમાં 4.97 કિલોગ્રામ બીજી થેલીમાં 5.05 5.08 થોડું વધઘટ હોય ને 3 ગ્રામ ઘટે છે એવી રીતે આમાં થોડો વધારે તો 5 કિલોગ્રામની 11 થેલીઓ હતી એનું ખરેખર વજન જે હતું એ વજન અહીંયા કિલોગ્રામમાં લખેલ છે તો એ પરથી આપણે સંભાવના મેળવવાની છે કે કોઈ એક થેલી યાદચ્છિક રીતે પસંદ કરતા તેમાં લોટનું વજન 5 કિલોગ્રામથી વધુ 5 કિલોગ્રામ ને 5 કિલોગ્રામથી વધુ હોય તેની સંભાવના શોધો તો આપણે 11 થેલીમાં આપણે જોવાનું કે 5 પૂરા 5 થી વધુ હોય એવી કેટલી થેલી છે એ થશે ઘટના ઉદ્ભવ માટે પરિણામ અને અહીંયા કુલ 11 થેલી આપેલી છે એ થશે કુલ પરિણામો અહીં કુલ પરિણામો 11 હવે જે સંભાવના મેળવવાની છે એને આપણે ઘટના એ કહીએ ધારો કે ઘટના એ થેલી
एक खेल यादृच्छिक तुझे पसंद करता पसंद करता तेमा लोक नु वजन संभावना।